जय हिंद विद्यार्थी मित्रों, अपने लास्ट लेक्चर ની અંદર જે જોયું કે શિરા વિન્યાસ કેવી રીતે બને છે, એના આગળના લેક્ચરમાં જોયું તો શાખા વિન્યાસ છે એ કેવી રીતે નિર્માણ પામે છે, ત્યારબાદ છે આપણે પર્ણના ભાગો જોયા, પર્ણ જે છે એ કેવી રીતે છે વિવિધ રીતે ગોઠવણી છે એ દર્શાવે છે, ત્યારબાદ છે આપણે પર્ણના પ્રકારો જોયા કે અપરિમિત પરિમિત બે પ્રકારો જોયા, ત્યારબાદ છે કે એમાં છે એ સંયુક્ત પર્ણ કોને કહેવાય અને સાધુ પર્ણ છે એ કોને કહેવાય, બરાબર. તે સાધુ પર્ણ જે છે તે પર્ણની કિનારી, જે પર્ણની જે કિનારી હોય છે કે આ પર્ણની જે કિનારી જે છે આ કિનારીના ભાગે જો છેદન જે છે એનું છેદન જો આ મધ્ય શિરા સુધી અડકી જાય તો એને સંયુક્ત પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. સાધુ પર્ણ, તો કે સાધુ પર્ણ આપણે કોને કહીએ છીએ, તો કે જ્યાં કિનારીનું છેદન મધ્ય શિરાને અડકતું નથી જેને આપણે શું કહીએ છીએ, તો કે સાધુ પર્ણ કહીએ છીએ. ત્યારબાદ છે સંયુક્ત પર્ણ છે એ પરિવાર બે ભાગમાં વિભાજિત થતું હતું. કયા બે ભાગ, તો કે એના છે પીછાકાર સંયુક્ત પર્ણ અને પંજાકાર સંયુક્ત પર્ણ. તો કે પીછાકાર સંયુક્ત પર્ણની વ્યાખ્યા શું બને, તો કે એની મધ્ય અક્ષ પર જે છે અનેક પર્ણિકાઓમાં છે એનું છેદન થઈ અને અનેક પર્ણિકાઓ નિર્માણ પામે છે. જ્યારે પંજાકાર સંયુક્ત પર્ણની અંદર એક જ દંડ સાથે જે છે એ જોડાયેલી જોવા મળે છે. ત્યારબાદ ફરી વખત એને વિભાજિત કરાતા એકપર્ણી, બહુપર્ણી, દ્વિપર્ણી, એવી જ રીતે પંજાકાર સંયુક્ત પર્ણને પણ આપણે વર્ગીકૃત કરાતા એકપર્ણી, દ્વિપર્ણી અને બહુપર્ણી. તો હવે આજે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જે પર્ણ જે છે એના રૂપાંતર. પહેલા તો આપણે પર્ણના સામાન્ય કાર્ય જોઈએ કે પર્ણના સામાન્ય કાર્ય શું છે. પર્ણના સામાન્ય કાર્ય, તો કે પર્ણનું સામાન્ય કાર્ય અથવા તો કે બેઝિક કાર્ય આપણને ખ્યાલ જ છે શું, તો કે પ્રકાશ સંશ્લેષણ કરવું. વનસ્પતિનું કયું કાર્ય કરે છે, તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે એ વનસ્પતિના પર્ણ દ્વારા થાય છે. શ્વસન શ્વસનની ક્રિયા કરે છે અને ખોરાક નિર્માણ કરે છે. શું બનાવે છે, શ્વસન કરે છે અને ખોરાક નિર્માણ કરે છે. પર્ણ જે છે એ શું કરે છે, તો કે હવામાં છે એ ઓક્સિજન ત્યાગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. પર્ણનું મુખ્ય પર્ણને રસોડું એટલે કે વનસ્પતિનું રસોડું પણ આપણે કહી શકીએ છીએ, કારણ કે એ ખોરાકનું નિર્માણ કરે છે. હવે જે આપણે ભણવાનું છે કે પર્ણના રૂપાંતર છે, સામાન્ય કાર્ય તો આપણને ખ્યાલ જ છે અથવા તો સામાન્ય કાર્ય આપણે ભણ્યા જ છીએ. પર્ણના રૂપાંતર, પર્ણના વિશિષ્ટ રૂપાંતર, તો કે પર્ણના વિશિષ્ટ રૂપાંતરણ જે છે એ આપણે મૂળની અંદર પણ ભણ્યા હતા, પ્રકાંડની અંદર પણ ભણ્યા હતા અને હવે આપણે કયો ભાગ ભણી રહ્યા છીએ વનસ્પતિના ભાગમાં, તો કે ત્રીજો ભાગ, તો કે કવણ, તો કે પર્ણ, તો કે પર્ણના વિશિષ્ટ કાર્યો શું છે. તો પહેલું વિશિષ્ટ કાર્ય છે ખોરાક સંગ્રહની ક્રિયા કરવા માટે. ખોરાક સંગ્રહ, ખોરાક સંગ્રહની ક્રિયામાં પણ છે એ પર્ણ છે એ એનો ભાગ છે એ દર્શાવે છે. તો કે કેવી રીતે, કે વિશિષ્ટ રૂપાંતરણ જોઈએ તો કે ખોરાક સંગ્રહની ક્રિયા કરવા માટે, બરાબર. તો કે ખોરાક સંગ્રહની ક્રિયા કરવી છે તો કેવી રીતે આપણે ખોરાક સંગ્રહની ક્રિયામાં પર્ણના રૂપાંતરણ જોઈશું, તો એનું ઉદાહરણ છે ડુંગળી. એક્ઝામ્પલ તરીકે છે શું લેવામાં આવે છે, ડુંગળી. ડુંગળી જે છે એ ડુંગળીના જે ખોતરા જે છે, ડુંગળીના જે ભાગો જે છે એ શું છે, તો કે પર્ણ છે. એનું રૂપાંતરણ કેમાં થયું છે, તો કે એનું રૂપાંતરણ જે છે એ ખોરાક સંગ્રહની ક્રિયામાં થયું છે. તો કે એ શું, જો આપણે આ લક્ષણો જોવા મળે તો કે એ ડુંગળીના જે છે એના પર્ણ ખોરાક સંગ્રહણ કરે છે,
પ્રાણીઓથી રક્ષણ મેળવવા પર્ણોનું રૂપાંતરણ કંટકમાં કરે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, વારંવાર કહું છું, અહીંયા મૂળ પ્રકાંડ અને પર્ણ ત્રણે પૂરું થઈ જશે પછી બધું જ સમાન લાગશે. કારણ કે બધાની અંદર જ છે ખોરાક સંગ્રહ, આરોહણ અને કંટક, પ્રકાશ સંશ્લેષણ, એવા બધા જ તબક્કા આવશે વાનસ્પતિક પ્રજનન. તો તમારે એ ચાર્ટ સ્વરૂપે યાદ, ચાર્ટ બનાવો, ચાર્ટ બનાવીને વારંવાર રિવિઝન કરો, ત્યારે જે એ યાદ રહેશે, યાદ રહી જશે સહેલું છે, પરંતુ તમને એકબીજાના એકબીજાની અંદર છે એ પ્રશ્નો છે એ લખાઈ જશે અથવા તો મુદ્દા લખાઈ જશે. ચેપ્ટર સહેલું છે, યાદ રાખવું પણ સરળ છે, પરંતુ પ્રશ્ન કાંઈ બીજો પૂછો હશે અને આપણે લખાણ પણ કાંઈ બીજું લખશું એ આ ચેપ્ટરમાં સૌથી વધારે શક્યતા છે. તો ખાસ ધ્યાન રાખો, કંટક એટલે કે ચાર્ટ સ્વરૂપે બધા જ કે પર્ણની અંદર આપણે કેટલી કેટલી માહિતી લખવાની છે, મૂળની અંદર કેટલી કેટલી માહિતી લખવાની છે, પ્રકાંડની અંદર કેટલી કેટલી માહિતી લખવાની છે, એ ચાર્ટ સ્વરૂપે નાના નાના મુદ્દા સ્વરૂપે તમે લગથી લખો અને એને યાદ કરો. તો કે ચરતા પ્રાણીઓ છે રક્ષણ મેળવવા માટે, પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે પર્ણનું રૂપાંતરણ કંટકમાં થયેલ છે. બાવળની અંદર બાવળ જે છે એના ઉપપર્ણના ભાગે છે, એના ઉપપર્ણ છે સામા ફેરવાઈ જશે તો કે કંટકમાં. કે બાવળની અંદર રહેલા છે ઉપપર્ણો જે છે, ઉપપર્ણો ક્યાંથી ઉત્પન્ન થાય તો કે ગાંઠના ભાગેથી, જે આપણે પર્ણની રચના સમજ્યા હતા એમાં જોયું હતું. તો કે બાવળની રચના જે છે ઉપપર્ણોમાં છે એ કંટકમાં ફેરવાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે છે કે ફાફડાથોર એવી વનસ્પતિ જે છે સંપૂર્ણ પર્ણ, આપણે ફાફડાથોર જો કચ્છની અંદર તો સૌથી વધારે આપણને ફાફડાથોર જોવા મળે છે, તો એ ફાફડાથોર છે એના પણ એનું આખું, એને પ્રકાંડ કહીએ કે એને પર્ણ કહીએ બંને એક જ છે, તો એનું પર્ણ જે છે આખું એ સામા ફેરવાઈ જાય છે, કંટકની અંદર છે એ ફેરવાઈ જાય છે. શા માટે? તો કે ચરતા પ્રાણીઓથી છે પોતાના પ્રકાંડનું રક્ષણ કરવા માટે છે એ ફેરવાઈ જાય છે. પ્રકાશ સંશ્લેષણ માટે પણ વિશિષ્ટ રૂપાંતરણ છે. તો કે કેવી રીતે? તો મુખ્ય કાર્ય તો છે જ વનસ્પતિના પર્ણનું મુખ્ય કાર્ય શું છે? કે વનસ્પતિનું મુખ્ય કાર્ય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ખોરાક બનાવવું. બરાબર? કે વનસ્પતિનું મુખ્ય કાર્ય તો છે જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ખોરાક બનાવવું, પરંતુ અમુક એવું પણ રૂપાંતરણ જે છે કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે છે બીજા અન્ય ભાગો જે છે એ રૂપાંતરણ થયા છે, જેમ કે ઓસ્ટ્રેલિયન બાવળ. ઉદાહરણ સામે કે ઓસ્ટ્રેલિયન બાવળ જે છે એ ના પર્ણદંડ એ છે એ ફૂલીને મોટો અને ચપટો બને છે, જે પર્ણદંડ તરીકે ઓળખવામાં આવે છે. કે જે ઓસ્ટ્રેલિયન બાવળ જે છે એના પર્ણો મોટા બને, ફૂલી જાય, ચપટા બને જે છે એ દાંડી પત્ર તરીકે પણ ઓળખાય છે. જે આપણે વનસ્પતિનો ભાગ જોયો હતો ને પર્ણદંડ, તો આ એ દાંડી પત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો કે ઓસ્ટ્રેલિયન બાવળની ખાસિયત શું છે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે એ ફૂલીને મોટો ચપટો પહોળો બની જાય છે, એ ભાગને દાંડી પત્ર તરીકે ઓળખવામાં આવે છે.
ત્યાર બાદનું રૂપાંતરણ એ તમે ક્યારે સાંભળ્યું પણ નહીં હોય કે જે છે એ પ્રાણીઓ દ્વારા જે છે એ શું કરવામાં આવે છે કીટકને છે કીટાહારી એનું રૂપાંતરણ છે કેવું છે કીટાહારી અથવા તો કે ભક્ષણ પ્રકાર વનસ્પતિના પર્ણનું રૂપાંતરણ કીટાહારી પ્રકારનું છે એટલે કે વનસ્પતિનું જે પર્ણ જે છે એ ફુગ્ગા જેવી રચના બનાવે છે શું કરે છે વનસ્પતિનું જે પર્ણ જે છે એ ફુગ્ગા જેવી રચના બનાવે છે ત્યારબાદ એ ફુગ્ગા જે છે વનસ્પતિની અંદર છે એ અંકુંઠા લટકતા હોય છે એટલે કે કળશ પર્ણ એનું રચના જે છે આવી રીતે આ પર્ણ છે શું છે આ છે પર્ણ છે પરંતુ એનું રૂપાંતરણ આવી રીતે થઈ રહ્યું છે કળશ પર્ણ આ કેવું પર્ણ છે તો કે કળશ પર્ણ કહેવાય છે કઈ વનસ્પતિમાં કળશ પર્ણ ઉગે છે તો કે અગ્સર અગ્સર નામની જે વનસ્પતિ જે છે એની અંદર કળશ પર્ણની રચના જોવા મળે છે હવે એ ફુગ્ગા જેવી રચના બનાવે છે અગ્સર અને એની અંદર કોઈ એ ખુલે છે તો કીટક એનો ખોરાક શું છે કોઈ કીટક છે એટલા માટે એની કીટાહારી રૂપાંતરણ તરીકે એટલે ભક્ષણ પ્રકારનું રૂપાંતરણ જોવા મળે છે તો આ પાંચ પ્રકારના રૂપાંતરણ છે એ પર્ણના વિશિષ્ટ રૂપાંતરણ છે પહેલું રૂપાંતરણ આપણે શું ભણ્યા તો કે પહેલું રૂપાંતરણ આપણે ભણ્યા ખોરાક સંગ્રહ જેમાં આપણે ડુંગળીનું ઉદાહરણ લીધું બીજું રૂપાંતરણ આપણે શું ભણ્યા તો કે આરોહણ એમાં આપણે વટાણા છે સ્માઇલેક્સ છે એ બધાના ઉદાહરણો લીધા ત્યારબાદ ત્રીજું રૂપાંતરણ છે આપણે રક્ષણ માટેનું જોયું તો કે એમાં ફાફડા થોર છે બાવળ છે એ બધાના ઉદાહરણ જોયા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે ઓસ્ટ્રેલિયન બાવળ છે વટાણાની અંદર પણ એ વિશિષ્ટ રચના છે જે એ ફેરવી શકે છે અને કળશ પર્ણ જે કીટાહારી રૂપાંતરણ જોયું તો અહીંયા જે છે આપણે આ પર્ણ જે છે એ પૂરું થાય છે ત્યારબાદ જોઈએ આપણે અહીંયા આપણે ત્રણ ભાગ છે કે પૂરા કર્યા બરાબર હવે આપણે ભણવાનું છે પુષ્પ વનસ્પતિનો ચોથો ભાગ પુષ્પ જે ખૂબ જ મોટો છે એટલે ધ્યાનથી સાંભળવાનું છે અને ધ્યાનથી સમજવાનું છે આપણે મૂળ પ્રકાંડ અને પર્ણ ભણ્યા એમાં સૌથી મોટો ભાગ જે વધારે માહિતી છે એ પુષ્પ અને ફળની જ આપી છે આપણને તો આપણે જોઈએ કે પુષ્પ જે છે એ શું છે વનસ્પતિનું પ્રજનન અંગ છે પુષ્પ જે છે એ શું છે તો કે વનસ્પતિનું પ્રજનન અંગ છે ત્યારે આપણે પુષ્પની રચના નથી ભણતા પણ તમને સમજવા માટે જે ખાલી દોરી છે વનસ્પતિનું પ્રજનન અંગ છે પુષ્પ જે છે એ શું છે વનસ્પતિનું પ્રજનન અંગ છે પુષ્પ છે સાના ઉપર ઉત્પન્ન થાય છે આ ભાગને કહેવાય પુષ્પાસન શું કહેવાય પુષ્પાસન હવે એ પુષ્પાસન જે છે એ અહીંયા નીચે રહેલી દંડ
પુષ્પદંડ સાથે છે એ જોડાયેલું છે. નીચે આપણે જે પકડીએ છીએ, જે પુષ્પને આપણે પકડીએ છીએ એટલે પુષ્પદંડ તરીકે ઓળખાય છે. પુષ્પદંડ છે તે સાના પર ગોઠવાયેલું છે? તો કે અહીંયા રહેલું આ પુષ્પાસન જે છે એના ઉપર છે ગોઠવાયેલું છે. બરાબર? તો એ રચના છે એ કેવી હોય છે? ફોળી અને ફૂલેલી હોય છે. તો કે વનસ્પતિનું પ્રજનન અંગ પુષ્પ છે. ત્યારબાદ કે પુષ્પ જે છે એ ચાર ચક્રો ધરાવે છે. વનસ્પતિનું પુષ્પ જે છે એ ચાર ચક્રો ધરાવે છે. કયા ચાર ચક્રો ધરાવે છે? અને ચારે ચાર ચક્રો છે એને દર્શાવ્યા છે. બીજું નામ શું છે? દલપત્ર કહેવાય છે. મધ્યની અંદર તમે જોવો છો તો એને આપણે સ્ત્રી કેસર તરીકે ઓળખીશું. અને આ ભાગને કેસર તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે ખાલી બેઝિક માહિતી છે. બધા જ ભાગો આપણે વિસ્તારથી ભણવાના છે. બરાબર? તો કે પુષ્પ જે છે એ ચાર ચક્રો ધરાવે છે. ચાર ચક્રોમાંથી જે બે વંધ્ય ભાગ, વંધ્ય ભાગ તરીકે કોણ ઓળખાય છે? તો કે દલપત્ર અને વજ્રપત્ર. દલપત્ર અને વજ્રપત્ર જે છે એ વનસ્પતિ પુષ્પના વંધ્ય ભાગો છે. એટલે કે પ્રજનન અંગ જે છે વનસ્પતિના ચાર ચક્રો છે, ચારે ચાર પ્રજનન અંગમાં ભાગ દર્શાવે છે. પરંતુ આ બંને જે છે એ સહાયક ચક્રો છે. આ બંને કેવા છે? તો કે સહાયક ચક્રો તરીકે એને ઓળખવામાં આવે છે. મુખ્ય પ્રજનન અંગો, પ્રજનન ભાગ, તો એ છે સ્ત્રી કેસર અને પુકેસર. શું છે? તો કે સ્ત્રી કેસર અને પુકેસર. પુષ્પના ભાગો આપણે ભણીશું ત્યારે આ બધું ડિટેલમાં જ ભણવાનું છે. અત્યારે ખાલી આપણે પુષ્પ શરૂઆત કરીએ છીએ એટલે કે બેઝિક માહિતી આપણને ખ્યાલ હોવો જોઈએ. પુષ્પ જે છે એ ક્યાં ઉત્પન્ન થાય છે? તો કે પુષ્પદંડ પર ઉત્પન્ન થાય છે. પુષ્પાસન પર છે, ચારે ચાર ચક્રો ગોઠવાય છે. એકલિંગી પુષ્પ અને ઉભયલિંગી પુષ્પ. એકલિંગી પુષ્પ અને ઉભયલિંગી પુષ્પ. ઉભયલિંગી અને એકલિંગી એવો શબ્દ જે આપણે ચોથા ચેપ્ટરની અંદર પણ આવી ગયો છે. એકલિંગી પુષ્પ એટલે કે આ પુષ્પ જે છે ચારે ચક્રોમાંથી કોઈ પણ આ મુખ્ય પ્રજનન અંગ જે છે એ કા મુખ્યસર હાજર હોય એ પુષ્પની અંદર, અથવા તો સ્ત્રી કેસર હાજર હોય તેવા પુષ્પને એકલિંગી પુષ્પ કહેવાય છે. ઉભયલિંગી પુષ્પ એટલે કે જે પુષ્પની અંદર છે મુખ્ય પ્રજનન અંગો એટલે કે સ્ત્રી કેસર અને પુકેસર બંને આવેલા જે છે એને શું કહેવાય છે? તો કે ઉભયલિંગી પુષ્પ. આ બેઝિક માહિતી છે. હવે જ્યારે આપણે પુષ્પ આના પછી ભણવાનું છે ત્યારે જે આપણે ડિટેલમાં ભણીશું. અત્યારે ખાલી પુષ્પ શું છે એની માહિતી છે. આ હવે આપણે પુષ્પની શરૂઆત કરીએ. પુષ્પના ભાગો ભણીશું ત્યારે બધું ડિટેલમાં ભણીશું. પુષ્પ તો પુષ્પની આપણે જેમ આગળ છે જોયું હતું શાખા વિન્યાસ, શિરા વિન્યાસ, તો અહીંયા પણ એવો વિન્યાસ આવે છે જેને કહેવાય છે પુષ્પ વિન્યાસ. શું કહેવાય છે? પુષ્પ વિન્યાસ. તો કે પુષ્પ વિન્યાસ કે જે આ પુષ્પ વિન્યાસ, વિન્યાસ એટલે શું છે? ગોઠવણી. એનો અર્થ આપણને શું ખ્યાલ છે? બરાબર? કે પુષ્પ વિન્યાસનો અર્થ શું થાય? અરે સોરી, વિન્યાસનો અર્થ શું છે? ગોઠવણી. પુષ્પ તો આપણને ખ્યાલ જ છે. તો અક્ષ પર, અક્ષ પર પુષ્પોની ગોઠવણીએ
અક્ષ પર પુષ્પોની ગોઠવણીને પુષ્પ વિન્યાસ કહે છે. બે પ્રકારના પુષ્પ વિન્યાસ છે, અપરિમિત અને પરિમિત પુષ્પ વિન્યાસ. અપરિમિત પુષ્પ વિન્યાસ અને અપરિમિત પુષ્પ વિન્યાસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે છે આજના લેક્ચરમાં છે આપણે ફક્ત અપરિમિત પુષ્પ વિન્યાસ જ ભણીશું. અપરિમિત પુષ્પ વિન્યાસ. હવે અપરિમિત પુષ્પ વિન્યાસ જે છે એને છ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પહેલો જે ભાગ જે છે જેને કલ્કી પુષ્પ વિન્યાસ કહેવાય. બીજો ભાગ જે છે એને સૂકી પુષ્પ વિન્યાસ કહેવાય. ત્રીજો એનો પ્રકાર જે છે જેને માસલ સૂકી પુષ્પ વિન્યાસ કહે છે. ચોથો ભાગ જે છે એને નિલંબ સૂકી પુષ્પ વિન્યાસ કહે છે. પાંચમો એનો પ્રકાર જે છે એને સ્તબક પુષ્પ વિન્યાસ કહે છે. અને છઠ્ઠો ભાગ જે છે છત્રક પુષ્પ વિન્યાસ કહે છે. હવે જો એક્ઝામની અંદર પૂછાય અપરિમિત પુષ્પ વિન્યાસ, ચાર માર્કનો સવાલ છે, અપરિમિત પુષ્પ વિન્યાસને છ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કલગી સૂકી, માસલ સૂકી અને નિલંબ સૂકી, સ્તબક. તો કે કલગી કોને કહેવાય છે? આ બધાની વ્યાખ્યા યાદ રાખવાની છે, બધાના એક્ઝામ્પલ યાદ રાખવાના છે. તો કે અપરિમિત પુષ્પ વિન્યાસ, પરિમિત પુષ્પ વિન્યાસ અને અપરિમિત પુષ્પ વિન્યાસ. તો કે અપરિમિત પુષ્પ વિન્યાસ જે છે એ મુખ્ય ધરી પર જે છે એ પુષ્પ ઉત્પન્ન કરે છે અને એ વિવિધ પ્રકારમાં વિભાજિત થાય છે. એ કક્ષીય ભાગે છે એ પુષ્પ ઉત્પન્ન કરે છે, આ અગ્રીય ભાગે છે એ પુષ્પ ઉત્પન્ન કરે છે. હવે કલગી પુષ્પ વિન્યાસ એટલે શું? તો કે મુખ્ય ધરી પર પુષ્પો ઉત્પન્ન થાય છે, કે મુખ્ય ધરી પર જે છે એ પુષ્પ છે એ ઉત્પન્ન થાય છે. જે સદંતી હોય છે, જે સદંતી પુષ્પો ધરાવે છે, એક્ઝામ્પલ રાઈટ, કે જે મુખ્ય ધરી પર પુષ્પો ઉત્પન્ન થાય છે સદંડી પુષ્પો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બે એવું ભણી ગયા છે અપશબ્દ, સદંડી અને અદંડી. તો કે પુષ્પની જે વનસ્પતિના જે દંડ આપણે પર્ણ ભણતા હતા, તો પર્ણની અંદર જે આપણે સદંડી એટલે કે જે પર્ણ દંડ હતું, એવી જ રીતે અહીંયા પુષ્પદંડની રચના આપણે નીચે જોયું હતું કે પુષ્પદંડ છે. તો એ સદંડી પુષ્પ કોને કહેવાય? જેમાં પુષ્પદંડ આવેલું હોય છે એને સદંડી પુષ્પ કહેવાય છે. અદંડી પુષ્પ કોને કહેવાય? જેમાં પુષ્પદંડ આવેલું નહીં હોય, ધરી પર જ સિદ્ધ પુષ્પ ઉત્પન્ન થશે, બરાબર. તો અહીંયા જે મુખ્ય ધરી પર પુષ્પ ઉત્પન્ન થાય છે અને સદંડી પુષ્પો જે છે ધરાવે છે. સૂકી પુષ્પ વિન્યાસ, તો કે એની મુખ્ય અક્ષ પર પુષ્પો ઉત્પન્ન થાય છે, જે અદંડી પ્રકારના હોય છે. કેવું કીધું? સૂકી પુષ્પ વિન્યાસ જે મુખ્ય અક્ષ પર ઉત્પન્ન થાય છે અને એ પુષ્પ કેવા છે? તો કે અદંડી પ્રકારના છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો બધાની વ્યાખ્યાઓમાં. તો કે અદંડી પ્રકારના પુષ્પ વિન્યાસ છે, જેનું એક્ઝામ્પલ છે કે આવળ, અરડુસી, પહેલી વખત વાંચશો ત્યારે એક્ઝામ્પલ રાખવા યાદ કરવા મુશ્કેલ પડશે, પણ ધ્યાનથી મને વાંચશો, ધ્યાનથી એને સમજવાનો પ્રયત્ન કરશો, ચાર બનાવીને પ્રયત્ન કરશો તો સરળતાથી સમજાઈ જશે. ત્યારબાદ છે માસલ સૂકી. ત્યારબાદનો જે પ્રશ્ન જે છે શું છે? માસલ સૂકી. તો કે એનું પુષ્પ
पुष्पो ए धरी पर ज उत्पन्न थशे। परंतु एनु पुष्पासन जे जे छे जे दळदार बनशे। मांसल तमे ए शब्द सांभळो, मांसल एटले केवो, तो के दळदार छे बने छे। केवो बने छे? एनु पुष्प जे छे ए दळदार रचना छे ए बनावे छे। केळ एक उदाहरण छे, एग्जाम्पल तरीके केळनी अंदर जे छे के एना पुष्पासन जे छे ए केवो रूपांतरण कर दे छे मांसल नी अंदर, खावा लायक। तो ई मांसल जे छे ने पुष्प, पुष्प धरी पर ज उत्पन्न थाय छे अने पुष्पासन जे छे એ દળદાર બને છે, જેનું ઉદાહરણ શું છે? તો કે કેળ છે ઉદાહરણ। ત્યારબાદ છે નિલગ્ન સુખી। ત્યારબાદ શું છે? તો કે નિલગ્ન સુખી। અહીંયા પણ અગરની પુષ્પ ઉત્પન્ન થશે। નિલગ્ન સુખી જે છે તે પુષ્પો અહીંયા નબળું પ્રકાંડ ધરાવે છે। નબળું પ્રકાંડ જોવા મળે છે, જેથી પુષ્પો હવામાં નીચે લટકતા જોવા મળે। બરાબર, એના પુષ્પો જે પ્રકાંડ જે છે, નબળું પ્રકાંડ છે, જેના કારણે એના પુષ્પો જે છે હવામાં નીચેની તરફ છે લટકતા હોય છે। તો એ પણ જે છે નિલંબ સુખી જે છે એનું ઉદાહરણ છે સેતુર। તમે સેતુરનું જે ઝાડ જોયું છે, સેતુરનું જે ફળ જે છે એ પહેલાં તમે એનું પુષ્પ જોજો, કે સેતુર જે છે મોટા ભાગે છે આપણે ઉનાળાની સિઝન પહેલાં આવતા હોય છે, બરાબર। તો એ સેતુર જે છે એ અદનની પુષ્પ જોવા મળશે, પહેલાં એ પુષ્પ જોવા મળશે। તો બધા સેતુર આમ નીચેની તરફ લટકાયેલા હશે, કેવા હશે? સેતુર જે છે આમ નીચેની તરફ લટકાયેલા હશે। શા માટે? કારણ કે એનું પુષ્પ નબળું પ્રકાંડ ધરાવે છે। પ્રકાંડ એનું કેવું છે? નબળું છે, એનું પુષ્પાસન નબળું છે, જેના કારણે હવામાં નીચેની તરફ લટકે છે સેતુર જે છે। અને બિલાડ ગુચ્છ એ પણ એવી જ ઉર્વા, બિલાડ ગુચ્છ એ પણ છે સેતુર જેવી જ એક વનસ્પતિ છે, એ આવે છે। સ્તબક પ્રકારનું પુષ્પ વિન્યાસ, સ્તબક પ્રકારનું અપરિમિત પુષ્પ વિન્યાસ। તો કે સ્તબકની અંદર જે છે એ પુષ્પો મોટા હોય છે, એના પુષ્પો જે છે કેવા હોય છે? સામાન્ય બધા બીજી બધી વનસ્પતિઓના પુષ્પો કરતા મોટા હોય છે, જેનું ઉદાહરણ છે સૂર્યમુખી। ઉદાહરણ શું છે? તો કે સૂર્યમુખી। તો આ સૂર્યમુખી જે છે જે સ્તબક પ્રકારનું પુષ્પ વિન્યાસ છે, એના પુષ્પો મોટા હોય છે, એ પુષ્પો એનું પુષ્પાસન છે આમ ચપટું હોય છે। તમે સૂર્યમુખીનું પુષ્પ તો જોયું જ છે, તો એનું આખું પુષ્પાસન છે કેવું હોય છે? ચપટું છે, જોવા મળે છે। તો કે સૂર્યમુખી જે છે બે પ્રકારના પુષ્પ આવે, કિરણ પુષ્પ અને બિંબ પુષ્પ। તો બિંબ પુષ્પ એટલે શું અને કિરણ પુષ્પ એટલે શું? સૂર્યમુખીનું જે પુષ્પાસન છે, પુષ્પનો વિસ્તાર જે છે એ કેવો છે? મોટો છે, બરાબર। તો એ કિરણ પુષ્પ અને બિંબ પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે। હવે કિરણ પુષ્પ કોને કહેવાય? જે કિનારી તરફ, જે કિનારી તરફના પુષ્પ જે છે, એટલે કે વનસ્પતિના પર પુષ્પમાં જે કિનારી તરફના પુષ્પ જે ગોઠવાયેલા છે, પરણા ગોઠવાયેલા છે, એને કિરણ પુષ્પ કહેશું। કેન્દ્રમાં કે સૂર્યમુખીના કેન્દ્ર ભાગમાં, કેન્દ્ર ભાગમાં જે ગોઠવાયેલા પુષ્પ જે છે એને છે બિંબ પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે। જે કેન્દ્રસ્થ ભાગ જે છે એને કેન્દ્રસ્થ ભાગને કેવું શું કહેવાય છે? બિંબ પુષ્પ કહેવાય છે। કિનારી કિરણ પુષ્પ કોને કહેવાય છે? તો કે સૂર્યમુખીના જે કિનારી તરફ ગોઠવાયેલા ભાગ જે છે પુષ્પ છે એને કિરણ પુષ્પ કહેવાય છે। ઉદાહરણ છે સૂર્યમુખી। ત્યારબાદ છત્રક પ્રકારનું પુષ્પ વિન્યાસ, જે પુષ્પો એક જ દંડ સાથે, એક જ દંડ સાથે જોવા મળે, એટલે એના પુષ્પો કેવા હશે? કે આ પુષ્પાસન છે આ તો બધા જ એક જ દંડ સાથે આવી રીતે છે એ પુષ્પો ગોઠવાયેલા હશે। જેમ કે પંજાકાર પુષ્પ પર્ણ વિન્યાસ હતું એવી જ રીતે છે, કે છત્રક જે છે ઉપર કેવો
વરિયાળી, કે વરિયાળી પુષ્પ તમે જોઈ હોય કે માર્કેટની અંદર મને વરિયાળી મળે છે, તો વરિયાળી બધી વરિયાળી ઉત્પન્ન થઈ. પેલા કઈ વરિયાળી શું હતું? પુષ્પ હતું. પુષ્પનું ફલન થાય પછી ફળ બને, તો એ વરિયાળી ત્યારે જ બની. તો એ વરિયાળી છે જે બધા જ એક જ બિંબ સાથે, એક જ શું કહેવાય, આ એક જ દંડ સાથે, શું કહેવાય, એક જ દંડ સાથે છે એ બધા જ પુષ્પો ગોઠવાયેલા હોય છે, છત્રી આકારનું નિર્માણ કરે છે. અથવા તો વરિયાળી અને બીજું કે ડુંગળીનું પુષ્પ, જે ડુંગળીનું પુષ્પ જે તમે જુઓ ને બીજ ઉત્પન્ન કરતું, ડુંગળી બીજ, ડુંગળીના બીજ ઉત્પન્ન કરવાના છે, તો એ ખેડૂતો છે એમાં અહીંયા તમને ખેતરમાં જોવા મળશે ખેડૂતના, કે એ બિંબ આકારના છે પુષ્પો, અલગ સોરી કે છત્રક આકારના પુષ્પો છે એ જોવા મળશે. અથવા તો તમે વરિયાળી તો બધાએ જોયા જ હશે કે વરિયાળી જે છે એક જ દંડ સાથે બધા જ પુષ્પો છે એ ઉત્પન્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અપરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ છે. ફરીવાર ધ્યાન રાખો, કલગી, તો કે મુખ્ય અક્ષ પર છે પુષ્પો ઉત્પન્ન થાય છે, જેમાં સદંડી પુષ્પો હોય છે, જે ઉદાહરણ છે રાઈટ. ત્યારબાદ છે કલગી, સોરી સુકી, તો કે મુખ્ય અક્ષ પર છે પુષ્પો ઉત્પન્ન થાય છે અને પુષ્પો અદંડી પુષ્પો હોય છે. આગળ છે અરુસી છે, એના ઉદાહરણો છે. માસલ સુખી, તો કે પુષ્પ ધરી પર જ ઉત્પન્ન થાય છે, પરંતુ એ પુષ્પાસન છે એ માસલ બની જાય છે, જે દળદાર હોય છે, જે કેળ છે એનું ઉદાહરણ છે. નિલંબ સુખી, તો કે પુષ્પ નબળું પ્રકાંડ ધરાવતી વનસ્પતિ જે છે એના પુષ્પો છે હવામાં નીચે લટકતા હોય છે. બિલાડ ગુચ્છ અને સેતુર છે એ એના ઉદાહરણો છે. ત્યારબાદ છે સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ, તો કે સ્તબક એટલે કે ઈકેન મોટો પુષ્પ ધરાવે છે અને કિનારી તરફના પુષ્પોને છે કિરણ પુષ્પ કહેવાય છે. મધ્ય ભાગમાં કેન્દ્ર તરફ આવેલા પુષ્પો છે એને બિંબ પુષ્પ કહેવાય છે, જેનું ઉદાહરણ છે સૂર્યમુખી. અને છત્ર, તો કે જે પુષ્પો જે છે બધા એક જ દંડ સાથે જોડાયેલા હોય છે, તો એવા પુષ્પને એ છત્રી આકાર ધારણ કરે છે, તો એવા પુષ્પવિન્યાસને છે એ છત્ર પુષ્પવિન્યાસ કહે છે. આજે આપણે શું ભણ્યા? ફક્ત અપરિમિત પુષ્પ વિન્યાસ શું ભણ્યા? તો કે ફક્ત અપરિમિત પુષ્પ વિન્યાસ છે એ ભણ્યા. પરિમિત પુષ્પ વિન્યાસ બાકી છે, એના પણ ચાર પાંચ પ્રકાર છે એ આપણે કાલે ભણીશું. પરંતુ આજે આપણે શું ભણ્યા? તો કે આજે આપણે ફક્ત પહેલાં પુષ્પની બેઝિક માહિતી ભણ્યા, ત્યારબાદ કે અપરિમિત પુષ્પ વિન્યાસના પ્રકારો ભણ્યા, અને પહેલાં કે જ્યારે પર્ણના રૂપાંતરણ ભણ્યા, કે પર્ણના વિશિષ્ટ રૂપાંતરણ પાંચ છે. ખોરાક સંગ્રહની ક્રિયા કરવા માટે ડુંગળીનું ઉદાહરણ હતું, આરોહણની ક્રિયા કરવા માટે વટાણા, સ્માઇલેક્સ એ બધાના ઉદાહરણ હતા, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે ઓસ્ટ્રેલિયન બાવળનું ઉદાહરણ હતું, રક્ષણ કરવા માટે ફાફડા થોરના ઉદાહરણ હતા, ત્યારબાદ છે કળશવર્ણ જે છે એ કીટાહારી પ્રાણીઓ માટેનું ઉદાહરણ હતું. તો વિદ્યાર્થી મિત્રો, આટલા સુધીનું છે બધું જ હોમવર્કની અંદર પીડીએફમાંથી છે, એ જોઈને વ્યવસ્થિત રીતે લખવાનું છે. પીડીએફમાં કોઈપણ પ્રકારની ભૂલ હોય તો એ તમારે વાંચી અને સુધારવાની છે. ત્યારબાદ કે હવે પછીની જે આપણી ટેસ્ટ જે છે એમાં ચોથું ચેપ્ટર તૈયાર કરવાનું છે, તો બધા રિવિઝન અને રીડિંગ કરવા માંડજો. ટેસ્ટની અંદર છે જેને 20થી નીચે માર્ક્સ આવશે અને ટેસ્ટ છે એ બે વાર લખવાની રહેશે, તો એ ધ્યાનમાં રાખશો. જય હિન્દ.